હવે જોઈએ સમાચાર સંપૂર્ણ વિસ્તારથી. એન્ટી કરપ્શન બ્યુરો આજે રાજકોટ રેલવે ડિવિઝનમાં ત્રાટકી ત્રણ અધિકારીઓને લાંચ લેતા રંગે હાથે ઝડપી લીધા હતા. જાણવા મળતી વિગતો પ્રમાણે રાજકોટ સિનિયર એન્જિનિયરિંગ વિભાગમાં ફરજ બજાવતા આર કે મીના ડિવિઝનલ એન્જિનિયરિંગ વિભાગમાં અવિનાશ કુમાર તેમજ એન્જિનિયરિંગ વિભાગના સુપરવાઇઝર રસિક વ્યાસને રૂપિયા 1,20,000ની લાંચના છટકામાં ધરપકડ કરતા રેલવે વિભાગમાં ખળભળાટ મચ્યો છે. આ બાબતે હાલ તપાસ ચાલી રહી છે. અહેવાલ વિજય મકવાણા. મામલો એવો છે કે વાંકાનેરથી અલિયાવાડા સુધી સ્ટેશને સ્ટેશને પાણીનો કોન્ટ્રાક્ટનું ટેન્ડર અમારું પાસ થયેલું છે. અમારું ટેન્ડર હતું, આ મહિનાથી પહેલી તારીખથી ચાલુ કરવાનું છે કામ. એનો એક્સેપ્ટ લેટરમાં સહી કરવાના એને 1,50,000 રૂપિયા લાંચ માંગી છે. અને દર મહિને અમારું જે બિલ પાસ થાય ને એમાં દર મહિને 2% એ ટકાવારી લે છે બિલ પાસ કરવાના સહી કરવાના. અને આ ટેન્ડર પાસ થયું એના 1,50,000 રૂપિયા એને માંગણી કરી. અમે કીધું ભાઈ હું પૈસા કોઈને આપતો નથી, તો એ 15 દિવસ સુધી એને સહી ના કરી. છેલ્લે પછી અમે નક્કી કર્યું કે હવે આ સહી નહીં કરે, એટલે અમે એસીબીનો સહારો લીધો અને કીધું પકડાવી દઈએ. પૈસા ડીએન સિનિયર ડીએન અને રસિકભાઈ, શું નામ શું છે? પેલા મીના સાહેબ છે એકનું નામ, બીજા અવિનાશ કુમાર છે, એક રસિકભાઈ છે, એના નામનો મારું ટેન્ડર પાસ થયેલું છે. એટલે જે પેટીના નામનું મારું કામ પાસ થયેલું છે તો એના પૈસા એનો બિલ રોકી લીધું છે. તો તમે બાપુને કહો, બાપુ પૈસા દે તો તારું બિલ અમે પાસ કરશું. એને એન કેમ રીતે એને હેરાન કરે. એની ડિપોઝિટ 1,10,000 રૂપિયા હતી તો એ છૂટી નહોતા કરતા, સહી નહોતા કરતા. એટલે જે પેટીના નામનું કામ મારું આવે છે એ પેટીને દબાવે અધિકારીઓ. અને એને મને એવું કીધું કે આ તમારા પૈસા બાપુ દેવા પડશે, નહીતર પછી હું દઈ દઉં. તો મારા કામ માટે એ પૈસા આપી દે લોકો, જે પેટી એને કાંઈ લેવા દેવા નથી, એ તો પૈસા આપે વ્યાજબી નથી.